एग्जाम्पल नंबर थ्री रकम लखीश ग्रण वन टू थ्री फोर फाइव सिक्स पर व्याख्यायित संबंध आ इज इक्वल टू एवी ज्या बी इज इक्वल टू ए प्लस वन ए स्ववाचक सममित के परंपरित समन छे के नहीं ते चकासो સૌથી પહેલા અહીંયા આપણને સંબંધ આર આપી દીધો છે એ લખી અહીં સંબંધ આર ઇઝ ઇક્વલ ટુ જે કન્ડિશન છે આપણી એમાંથી લેવાની છે ગણી આપણે આપેલો છે કે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ આમાંથી આપણે એ અને બી ની કિંમતો પસંદ કરવી છે અહીંયા ધારો કે એ ઇઝ ઇક્વલ ટુ વન લઈએ છીએ અહીંયા ધારો કે એની કિંમત તમે વન અહીંયા લીધી છે તો વન પ્લસ વન એટલે બી ની કિંમત તમને કેટલી મળશે ટુ મળશે તો એ જ પ્રકારે અહીંયા ક્રમિક જોડો આપણે બનાવી શકીએ તો એની કિંમત વન હોય તો બી ની કિંમત આપણને ટુ મળશે જો એની કિંમત ટુ હોય તો બી ની કિંમત થ્રી મળશે એ પ્રકારે થ્રી હોય તો ફોર ફોર માટે ફાઈવ ફાઈવ માટે સિક્સ અને જો 6 લઈ લઈએ એની કિંમત તો 6 પ્લસ 1 એટલે 7 આવે પણ બી જે 7 છે એ આગળની અંદર તો છે જ નહીં એટલે ટૂંકમાં આપણને આટલી જ ક્રમિક જોડો મળશે તો આ જે છે એ આપણો સંબંધ આર થઈ ગયો હવે આપણે સાબિત કરીશું અહીંયા સૌથી પહેલા સ્વવાચક તો અહીંયા આપણી પાસે જે સંબંધ આર આવેલો છે એમાં તમે ચેક કરો કે અહીંયા ગણ આપણ ગણ છે આપણી પાસે કે 1 2 3 4 5 6 તો 1 1 કેવી ક્રમિક જોડ એક ક્રમિક જોડ 1 1 હોવી જોઈએ 2 2 પણ હોવી જોઈએ 3 3 પણ હોવી જોઈએ 4 4 હોવી જોઈએ 5 5 હોવી જોઈએ અને 6 6 પ્રકારની જોડ પણ આ જે સંબંધ આર છે એની અંદર હોવી જોઈએ છે આની અંદર એક પણ જોડી નથી તો અહીંયા આપણે લખી શકીએ સાબિત કરવા માટે કે અહીં ગણ 1 2 3 4 5 6 માટે આ ગણ માટે 1 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર 2 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર 3 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર એ જ પ્રકારે 4 4 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર 5 5 does not belongs to R અને 6 6 does not belongs to R ટૂંકમાં આની અંદર આ જે 6 પ્રકારની જે જોડો હોવી જોઈએ એમાંથી એક પણ નથી તેથી સંબંધ R એ સ્વવાચક નથી આજે સંબંધ આર છે એ સ્વવાચક નથી બીજું આપણે સાબિત કરીએ અહીંયા કે એ સંમિત સંબંધ છે કે નહીં એના માટે કોઈ પણ આપણે એક જોડ લીધા કે તમે 1 2 ની જોડ લીધેલી છે ધારો કે 1 2 એ આર ની અંદર છે તો 2 1 પણ હોવા જોઈએ છે અહીંયા
આની અંદર 2 અંતરકાની જોડ છે ધારો કે તમે 2 3 લઈ લો અહીંયા લઈ લો તો 3 2 અંદર હોવા જોઈએ એ પણ છે પણ આપણે એક જ અહીંયા ઉદાહરણ આપીશું કે અહીં ગણ 1 2 3 4 5 6 માટે આની અંદર આપણે એક જોડ લઈએ અહીંયા 1 2 belongs to r આની અંદર 1 2 છે પરંતુ 2 1 does not belong to r 1 2 છે પણ 2 1 નથી તેથી સંબંધ r એ સમમિત સંબંધ નથી એ જ પ્રકારે છેલ્લે પરંપરિક માટે જોઈએ પરંપરિક માટે અહીંયા ચેક કરીએ તો પરંપરિક માટે આપણે અહીંયા આમાંથી એવી જોડો લઈએ ધારો કે 1 2 જોડ છે અને 2 3 છે અહીંયા આપણે સમજીએ 1 2 છે અને 2 3 છે એ બંને સમાન આર ની અંદર છે 1 2 પણ છે અને 2 3 પણ છે તો પછી 1 3 છે એ પણ આ ની અંદર હોવા જોઈએ અહીં આપણને મળશે નહીં મળે કોઈ પણ તમે આ જોડ લઈ શકો છો આ બંને પણ લઈ શકો છો આ બંને પણ લઈ શકો આ બંને પણ લઈ શકો તમારે જે લેવી તમે લઈ શકો છો પણ અહીં આપણે સાબિત કરવા માટે એક જ જરૂર રહેશે ઉદાહરણ આપવા માટે અહીં ગણ 1 2 3 4 5 6 માટે કોઈ પણ બે જોડાઈ 1 2 belongs to r અને 2 3 belongs to r ની અંદર 1 2 છે અને 2 3 છે પરંતુ 1 3 does not belongs to r પરંતુ r ની અંદર 1 3 પ્રકારની એક પણ આપણને જોડ મળતી નથી તેથી સંબંધ r એ પરંપરિત નથી તો આ પ્રકારે એક્ઝામ્પલ નંબર 3 અહીં આપણે ગણેલો છે એના પછી એક્ઝામ્પલ નંબર 4 લઈશું હવે